એ રીતે આ કેસ નબળા પડે છે. ઓકે રુઝાનજી, અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, મીટુ કેમ્પેન દરેક સ્ત્રીની સંવેદના અથવા પુરુષો પણ સાચી રીતે અથવા ખોટી રીતે બોલતા થયા છે, કાં તો સાથે છે કાં તો વિરુદ્ધમાં છે, એટલે એ એની સફળતા માની શકાય અને શું માનો છો આમાંથી કેટલા કેસ સાચા હશે? મારું માનવું છે બધા જ કેસ સાચા છે, એટલું યાદ રાખજો. કારણ કે તમે અત્યારે શું કે સુકું ગીલું ને લીલું ને પીલું લીલું નથી, જે બધા ડાયલોગો માર્યા બેન, એક વાત તમને કહી દઉં, તમારી ઇન્ડસ્ટ્રીમાં આવી બધી જ ઇન્ડસ્ટ્રીમાં બહેનોનું શોષણ થાય છે, સત્ય સત્ય ને ક્લીન સત્ય છે. હા, 100 કેસમાંથી મે બી 2-3 કેસ યુ મે બી રાઈટ, પણ હું એ 2-3 કેસમાં મને ઇન્ટરેસ્ટ નથી, મને મારા 97-95 કેસીસમાં ઇન્ટરેસ્ટ છે કે જે મારી બહેનો શોષણ થાય છે. એટલે આઈ વુડ લાઈક ટુ ટેલ એવરીબડી હિયર કે વી આર લિસનિંગ ટુ યુ, વી આર સપોર્ટિંગ યુ, વી આર વિથ યુ, પણ તમે બોલો. કારણ કે તમે આજ સુધી નહોતા બોલ્યા એટલે આ ગંદકી ફેલાઈને તમે ગંદકીની હદ તો જુઓ. રોજ વાંચી વાંચીને મગજ ચાલોડ બંધ થઈ જાય છે, પેન્ટ ઉતાર્યું ને ચડી ગયા ને માર્યું ને કેરિયર બરબાદ કરી, અને શું કહેવાય બીજા બધા ભેગા થઈને બિચારી બેનનું હેરાન કરી નાખી, એનું શું કહેવાય એને ગાણા જેવી કરી નાખી, એને ડિપ્રેશનમાં મૂકી દીધી, એને ઇન્ડિયાથી ભગાવી દીધી. શરમ આવી જોઈએ આ બધા ભાઈઓને, શરમ આવી જોઈએ. ચુલ્લુભાઈ પાણીમાં ડૂબી મારો છે, તમે બોલવા તો દો ને, પણ સોલ્યુશન હજી તો બોલવા તો દેતા નથી તમે. અત્યારે તો બે લાઈન ચાલુ કરી એમાં તો તમે સોલ્યુશન આવી ગયા. બે મિનિટ નહીં, યુ કેનોટ સ્ટોપ માય વોઇસ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધેટ હું જે બે લાઈન બોલું છું એમાં તો સોલ્યુશન તો બોલી રહી છું ને, તમને જવાબ આપી રહી છું ને. સોલ્યુશન બહેનો એ બોલવું જોઈશે, બોલવું પડશે, તમે ચિંતા ના કરો. કારણ કે આઈ અન્ડરસ્ટેન્ડ કે લોકો કહે છે કે તમને, હવે જેને કે પેલા એક બેનને કીધું કે તમે 19 વર્ષ પછી જાગ્યા, અરે 19 વર્ષ સુધી જાગ્યા, હેટ્સ ઓફ ટુ યુ. તમે 19 વર્ષ ખબર છે, કારણ કે જ્યારે કોઈ બેન સાથે થાય તે જીવી નથી શકતી એ પોઈન્ટ પર, એને દુઃખ થઈ જાય છે કે હવે શું કરશે, કોઈ એનું સાંભળતું નથી. અને એની ઘણી ફ્રેન્ડો ભાઈઓ કે બેનો એક વાત કહી દઉં, આ સત્યની લડાઈ છે, અચ્છાઈ બુરાઈની લડાઈ છે, આ સ્ત્રી પુરુષની લડાઈ નથી. એના ફ્રેન્ડો એને ઘણી વાર કહે કે ભાઈ તું ચૂપ બેસ, કોઈ તારું સાંભળશે નહીં. જે અત્યારે લોયર સાહેબ કહું કે હા, ઘણી વાર એવિડન્સીસ ના હોય, ક્યાંથી એવિડન્સીસ હોય? પેલા બે રૂમ માં પેલા પેન્ટ ઉતારીને હેરાન કરતો હોય તો થોડી પેલી કઈ કોઈ એની ફ્રેન્ડ બોલ કે જો જો આને કર્યું, એવું તો પોસિબલ નથી, એટલે એવિડન્સીસ નથી. હવે બીજો પહેલી ફરિયાદ કરવી જોઈએ, મારો કહેવાનો એવિડન્સ હું અગ્રી કરું છું, હું અગ્રી કરું છું, ટેમ્પસર કરવી જોઈએ. હવે 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 સોલ્યુશન, સી ધ ઓન્લી બેસ્ટ સોલ્યુશન ઇઝ કે તમે ચૂપ ના બેસો. તમે તો પોતાના સેલ્ફ ને બરબાદ કરી નાખ્યા, પણ તમને ખબર છે પેલા ભાઈએ બીજી 4 દીકરીઓને બરબાદ કરી, એટલા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે બોલો. ધેટ ઇઝ સોલ્યુશન નંબર 1. સોલ્યુશન નંબર 2 કે અમારા જેવા લોકો, બરોબર છે, ઇન્ડસ્ટ્રીના લોકો યા જે બી લોકો હોય, વી આર ધેર ટુ સપોર્ટ યુ. અને બીજા, જેને કે ખાલી પેલા બહેનનો એ નથી, એમના ફ્રેન્ડ્સનો બી વાંક છે કે તમે બોલ્યા કેમ નહીં. ત્રીજો પાર્ટ કે જે આખી ટુકડીઓ છે, માની લો આપણા કે એક્ઝામ્પલ આલોકનાથની વાત કરીએ, યા અત્યારે એમજી અકબરનું બહાર આવ્યું, તમે જુઓ એમજી અકબરનું બી ઢગલે ઢગલા બહાર આવી રહ્યું છે. હવે બધી બહેનો ગાડી થઈ ગઈ કે બધી બહેનોને યાદ આવી ગયું? ઓબ્વિયસલી બધી ચૂપ બેઠી હતી, દબાયેલી રહેલી, પણ હવે બોલવાની હિંમત છે થેન્ક્સ ટુ ધીસ મૂવમેન્ટ. અગર આ મૂવમેન્ટ આગળ, હજી આઈ વિશ કે હું તો કહું છું મોટી મોટી એક્ટ્રેસો બી પ્લીઝ બોલજો, કારણ કે તમે બોલશો તો કઈક કંટ્રોલ આવશે. હું કઈક વર્ડ યુઝ કરું છું, તમારી દરેક વાત સાથે સહમત, પણ મારો સવાલ એ હતો કે આનું સોલ્યુશન શું આવી શકે? સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવવું એ માત્ર સોલ્યુશન નથી ને, ફરિયાદ થવી જોઈએ ને. કાનુશ્રીએ ફરી એફઆઈઆર કરી. હવે બીજી વાત, સોલ્યુશન ની વાત કરો છો, બીજી એક્ઝામ્પલ આપું તમને, ચેતન ભગત નું એક્ઝામ્પલ આપું, યા પેલા રજત જે બી હતો એનો એક્ઝામ્પલ આપું, જેની પાસે જે બહેનો પાસે પ્રૂફ હતો તરત પેલા ચેતન ભગત પગ પડી દીધા કે સોરી સોરી ભૂલ થઈ. પછી ભલે ચેતન ભગત ને સપનું આવી ગયું કે હવે આ પોર્નો રાઇટર છે, એટલે બીજા દિવસે લખે કે આ તો પોર્નો રાઇટર. ભાઈ તો અમે તને કહ્યું તો કે તું એને ચેટ કરી દે કે કનેક્શન થયું ને તારી જોડે યારી દોસ્તી કરવા માટે, અમે તો નહોતું કહ્યું. બીજી વાત કે સુપ્રીમ કોર્ટે બી કહ્યું છે કે અગર પ્રોસ્ટિટ્યુટ હોય તો બી તમે એની જોડે એના એના ના ગમતું હોય તો રિલેશન નહીં બાંધી શકો. એટલે ભાઈ ભૈલાઓ બધા સમજો, ખાલી તમે બહેનોને બદનામ કરો તો લાઈફમાં કશું થવાનું નથી. ઠીક છે, તમારા શું રિએક્શન છે, તમારું મંતવ્ય શું છે આખી મોમેન્ટને લઈને? જો આમાં સૌથી પહેલા તો વસ્તુ એ છે કે